ગુડ મોર્નિંગ બાળકો કેમ છો બધા મજામાં ને ચલો સરસ તો ફરીથી આજે આપણે ધોરણ ત્રણ કલશોર બુક પેજ નંબર એકસો ને બાવીસ ચેપ્ટર નંબર આઠ ની શરૂઆત કરીશું ચેપ્ટરનું નામ છે કીડી હતી કે હાથી હશે બરાબર પેજ નંબર એકસો બાવીસ પર એક સરસ મજાની વાર્તા આપી છે બાળકો આ વાર્તા વાંચવાની બહુ જ મજા આવશે વાર્તાનું નામ છે એન ગેન દીવા ગેન અહીંયા સરસ મજાની અ રમત આપેલી છે અને આ રમત કોણ રમે છે કીડી અને હાથી અને હાથીનું નામ છે ચંદુ અને કીડીનું નામ છે ટીકુ તો આપણે વાર્તા વાંચવાની શરૂઆત કરીએ બરાબર અહીંયા મતલબ એક એક નંબર બે નંબર ત્રણ નંબર આ રીતે નંબર આપ્યા છે પહેલા નંબરનું આપણે જે પોર્શન છે તે વાંચીશું શરૂઆતમાં આપ્યું છે ચંદુ હાથી અને ટીકુ કીડી બેવ દોસ્ત જંગલમાં રહે બંને ખૂબ વાતો કરે વાતોના તડાકા મારી એક દિવસ કંટાળ્યા કીડી કહે એ ચંદુ ચાલ ને કોઈ રમત રમીએ આમ વાતોથી તો હું કંટાળી હાથી કહે હા 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 ચાલ ને ના કોણે પાડી છે હું તો તૈયાર જ છું કુસ્તી કુસ્તી રમવા કીડી કહે ના રે ના ચંદુડા તું પણ સિંહ કરી કરે છે તારી જોડે કુસ્તી થપ્પો રમીએ થપ્પો તો ચંદુ કે જે થપ્પો રમવા તૈયાર થયો ચંદુ થપ્પો રમવા તૈયાર થયો ટીકુ એ દાવ દીધો ચંદુ એક પહોળું ઝાડ જોઈ એની પાછળ ઉભો રહ્યો થપ્પો રમ થપ્પો એટલે શું ભાઈ થપ્પો એટલે હાઈડ એન્ડ સીક તમે હાઇડ એન્ડ સીક રમો છો ને એ રમતને આપણે અહીંયા થપ્પો કહેવાય છે ગુજરાતીમાં એને આપણે કહીએ થપ્પો બરાબર તો કીડીએ કહ્યું એન ગેન દીવા ઘેન ચંદુ સંતાઈ ગયો કે મારી આંખ બાંધ છે વન ટુ થ્રી આવું કે એટ નાઇન ટેન એ ચંદુડા હું શોધવા આવું છું હે 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 તું તો ચંદુ સાવ ભોળો રહ્યો તને તો સંતાતાઈ નથી આવડતું પહોળું ઝાડ શોધ્યું પણ સુઢ તો સુંડને પૂંછડી તો દેખાય છે તું તો ઝાડથી એ ઝાડો છે ચંદુ ન થપ્પો ચંદુ ન જ થપ્પો

ચંદુએ કહ્યું ચંદુ છે એના આગળ પાછળ બધું જો થાકી થાકીને હાફી ગયો અને એની હાફવાને લીધે એની સૂંઢમાંથી માંથી જોર જોર પવન ફૂંકાયો ને બધા પાંદડા ઉડી ગયા ને પાંદ જે કીડી છે એક પાંદડાની નીચે છુપાઈ ગઈ હતી તો કીડી વાળું પાંદડું ઉડ્યું એટલે કીડી મૂમો પાડવા લાગી કે હું મરી જઈશ બચાવો બચાવો બરાબર હવે આપણે જોઈશું નેક્સ્ટ પેજ પેજ નંબર એકસો ને ત્રેવીસ પાંચ નંબરના પોર્શનમાં છે એકવાર ચંદુ હાર્યો એકવાર ટીકુ હારી થોડું પાણી પીને ફરી રમવા લાગ્યા ચંદુએ બુદ્ધિ વાપરી મોટા મોટા ગોળ પથ્થરો વચ્ચે પૂંછ મોં કાન સંકોરી બેસી ગયો જાણે કોઈ પથ્થરો જોઈ લો એન ગેન ચંદુ સંતાઈ ગયો કે હું આંખો ખોલું છું હવે બરાબર સંતાજે હં પૂંછડી પણ દેખાવી ન જોઈએ હિ હિહિ કીડી બોલી બરાબર નેક્સ્ટ ચેક ટીકુએ આંખો ખોલી બધે ચંદુને શોધ્યો પણ ચંદુ તો શું તેની પૂંછડી દેખાતી ન હતી ટીકુએ તો એક મસ મોટા પથ્થર પર ચડીને પણ જોયું પણ ચંદુ હાથી ક્યાંય ના મળે થાકીને એ પથ્થર પરથી નીચે ઉતરી આવડો મોટો ચંદુ સંતાયો ક્યાં હશે દેખાતો કેમ નથી હવે કીડી વિચારવા લાગી કે આટલો મોટો ચંદુ ક્યાં સંતાયો હશે એ તો મોટા પથ્થર પર ચડીને એને શોધવા લાગી પણ ચંદુ તો દેખાય જ નહીં ચંદુ શું કર્યું એને બધું આમ સૂંઢોરીને જાણે એક પથ્થરો હોય એ રીતે બેસી ગયો હતો બરાબર ટીકુ જે પથ્થર પર ચડેલી તે પથ્થર પર ઉભો થયો તે પથ્થર ઉભો થયો અરે એ તો ચંદુ હતો તે જોર જોર થી બૂમો પાડવા માંડ્યો હું જીતી ગયો હું જીતી ગયો સારું સારું કઈ વાંધો નહીં હવે મારો વારો છે તું આંખો બંધ કર બોલી તો જે 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 પથ્થર પર ચડીને ચંદુને સોતી હતી એ જ પથ્થર ઉભો થયો એટલે એ જ હતો અને ચંદુ ઊભો થયો બરાબર તો આ રીતે જે છે તે ચંદુ ત્યાં જીતી જાય છે અને કીડી હારી જાય છે નેક્સ્ટ હવે ટર્ન છે કીડી બેનનો બરાબર તો ટીકુએ અક્કલ વાપરી તે પગ પર થઈને ચંદુના કાન પાછળ સંતાઈ ગઈ ચંદુની જામડી જાડી એને ખબર પણ ન પડી ચંદુએ આખો ખોલી ટીકુને ખૂબ શોધી આ ઝાડની ઉપર જોયું નીચે જોયું ડાડીઓમાં જોયું પાંદડાઓમાં જોયું આખું ઝીણી કરીને જોયું ટીકુડી તું દેખાતી કેમ નથી હું તો હાર્યો તું જીતી ટીકુ બાઈ બહાર આવ હવે આમ કહીને હાથીએ બૂમ પાડી હું જીતી ગઈ હું જીતી ગઈ આ રહી હું તારા પાછળ તને તો ખબર પણ નથી કે હું તારા પર ચડીને સંતાઈ ગઈ છું બોલી નવ નંબર નામ છે એકવાર તું જીતી એકવાર હું જીત્યો ટીકુડી એકવાર હું હારી એકવાર તું હાર્યો ચંદુડા આ રીતે બંને વાતો કરે છે નેક્સ્ટ પેજ પેજ નંબર એકસો ને ચોવીસ એ તો ઠીક છે પણ ઝાડ ઝાડ રમ્યા હોત તો હું તો હું પણ જીતી જાત જે નાનામાં નાના દરમાં ઘૂસી શકે તે જીતે હિ હિ એ સાંભળી ચંદુ હસી પડ્યો હા 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 તેની સૂંઢમાંથી પવન છૂટ્યો આજુબાજુ જમીન સ્વચ્છ થઈ ગઈ

પેલો હાથી ઊભો થાય છે અને કીડી એની ઉપર જ હોય છે અને એને શોધતી હોય છે અને એને એવું લાગે છે કે આ પથ્થર છે એ વિચારવામાં જ આપણને એટલી મજા આવે છે કે કીડી બેનને એવું લાગે છે કે હું પથ્થર પર ઊભી છું પણ એ ખરેખર શું છે ચંદુ છે ચંદુ જ્યારે ઊભો થાય છે ત્યારે એને ખબર પડે છે કે આ તો એ ચંદુની ઉપર જ ઊભી થયે બરાબર નેક્સ્ટ છે હાથી હસ્યો તો કીડી ઉડીને ક્યાં પડી જાય છે હવે હાથી હશે તો પવન એકદમ દૂર પડી હશે કોની સાથે 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 ગમે કીડી કે હાથી કેમ મને તો હાથી સાથે રમવાનું બહુ મજા પડે કારણ કે હાથી આપણને જલ્દીથી શોધી ના શકે જેમ કીડી સંતાઈ જાય એમ આપણે પણ સંતાઈ જવાનું એટલે હાથી આપણને શોધી ના શકે અને રમવાની ખૂબ મજા આવે

શાળામાં થપ્પો રમવાનો થાય તો તમે કયા સ્થળે રમવાનું કેમ તે તમારે એકબીજા જોડે વાતચીત કરવાની છે અને ચર્ચા કરવાની છે કે તમે સ્કૂલમાં થપ્પો રમો તો તમે કઈ રીતે રમો છો ક્યાં સંતાવ છો ઓકે નેક્સ્ટ પ્રવૃત્તિ છે પ્રવૃત્તિ નંબર સાત સાચું હોય તો કાન પકડો ખોટું હોય તો નાક પકડો તો હવે અહીંયા આપણે ખરા ખોટા છે આપણે અત્યારે નિશાની કરીશું અને તમારે જો સાચું હોય તો તમારે તમારા કાન પકડવાના છે અને વાક્ય જો ખોટું હોય તો તમારે તમારો નાક પકડવાનું છે બરાબર વિદ્યાર્થીઓને આંખો બંધ કરી વાક્ય સાંભળવા કહો હવે આપેલ વાક્ય બોલો જો વાક્ય સાચું હોય તો વિદ્યાર્થીઓ કાન પકડશે અને જો ખોટું હોય તો વિદ્યાર્થીઓ નાક પકડશે ઓકે

ત્રણ હાથી ઝાડ ઉપર બૂમ કરવા લાગી વાક્ય ખોટું છે બંને વખતે હાથી કીડીને શોધી કાઢી ખોટું છે નંબર આઠ હાથી કાળા ખડકો વચ્ચે સંતાઈ ગયો વાક્ય સાચું છે નંબર નવ

ક્વોશ્ચન નંબર બે તું તો ઝાડ કરતાય જાડો છે એવું ટીકુ એ ચંદુને શા માટે કહ્યું તો આન્સર છે ચંદુ જાળ પાછળ સંતાઈ ગયો હતો ઝાડ પડું હોવા છતાં તેની પૂંછડી અને સૂન બંને દેખાતી હતી તેથી તેણે એમ કહ્યું નંબર ત્રણ જ્યારે ટીકુ પાંદડા નીચે સંતાઈ ગઈ ત્યારે ચંદુ એ તેને શોધવા શું શું કર્યું તો ટીકુ એ શોધવા

ટીકુ જે પથ્થર પર ચડીને ચંદુને શોધતી હતી તે પથ્થર નહીં પણ ચંદુ હતો અને તે ઊભો થયો ત્યારે ટીકુને ખૂબ નવાઈ લાગી ઓકે નંબર છ ચંદુ થપ્પો ન કરી શકે માટે ટીકુએ શી યુક્તિ કરી ચંદુ થપ્પો ન કરી શકે તે માટે ટીકુ ચંદુના કાનની પાછળ સંતાઈ ગઈ ઓકે તો આ રીતે બાળકો આપણે વાર્તા વાંચી છે અને એના ક્વેશ્ચન આન્સર લખીશું અને આ સાથે મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં પીડીએફ શેર કરી છે તો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે લિંક આપી છે તે ટીક કરશો એને એની પર ક્લિક કરશો તો તમારી પીડીએફ છે તે ઓપન થઈ જશે અને એમાં જે રિટર્ન વર્ક છે તે તમારે નોટબુકમાં લખવાનું છે ક્વેશ્ચન આન્સર પણ નોટબુકમાં લખવાના છે ઓકે તો પ્લીઝ ટેક કેર બાય થેન્ક યુ